ઓનલાઈન લેક્ચર્સમાં આપ સર્વે સ્ટુડન્ટનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 11 આંકડાશાસ્ત્ર એમાં ખાસ કરીને માહિતીનું નિરૂપણ। સ્ટુડન્ટ્સ આપણે લાસ્ટ લેક્ચરમાં માહિતીનું નિરૂપણ ચાલુ છે, જેમાં આપણે થી ઓછા થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ સંચય આવૃત્તિ વિતરણ વિશેની આપણે ચર્ચા કરી। હવે જે ભણવાના છે આજે વર્ગીકરણ વિશે, ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ। તો વિદ્યાર્થી તો તમને ગુણાત્મક માહિતીનું, ગુણાત્મક માહિતી એટલે શું, ગુણાત્મક માહિતી શું કહેવા માંગે છે? તો ગુણાત્મક માહિતી છે ને ઈ એમ કહેવા માંગે છે કે જે ગુણધર્મો ઉપર આધારિત હોય, ગુણધર્મો ઉપર આધારિત હોય એને ગુણાત્મક માહિતી કહેવામાં આવે છે। તો ગુણાત્મક માહિતી એટલે છે ને ગુણધર્મ એટલે શું, તો કે જે ગુણધર્મ એમ કહેવા માંગે છે કે જેને આપણે સંખ્યામાં નથી દર્શાવી શકતા મિત્રો। તો સંખ્યા એમાં દર્શાવી ન શકે એના માટે કેવી છે વાત, તો કે આપણે ખાસ કરીને એવી વસ્તુ કે જે રોગથી પીડાવું, ધૂમ્રપાન કરવું તેને આપણે સંખ્યામાં ન દર્શાવી શકતા, તો એવી માહિતી જે છે એને આપણે ગુણાત્મક માહિતી કહી છે। તો વર્ગીકરણના બે પ્રકાર પડે છે સ્ટુડન્ટ, એક સાદું વર્ગીકરણ અને એક છે બહુવિધ વર્ગીકરણ। સાદું વર્ગીકરણ એટલે શું, તો કે એના વિશે તમને કહું સાદા વર્ગીકરણ વિશે, તો કે સાદા વર્ગીકરણમાં ખાસ કરીને એક જ ગુણધર્મને ધ્યાનમાં રાખવામાં આવે, એક જ ગુણધર્મ હોય। દાખલા તરીકે કોઈ કર્મચારીના હોદા વિશેની વાત કરું તો હોદો એ એક જ ગુણધર્મ છે। એ હોદાની અંદર પટ્ટાવાળા હોઈ શકે, ક્લાર્ક, મેનેજર, આવી વાત થાય બરોબર, તો એક જ ગુણધર્મ વિશેની વાત કરી હોય તો એને શું કહેવામાં આવે છે, સાદા વર્ગીકરણ કહેવામાં આવે છે। તો બહુ તો વિદ્યાર્થી મિત્રો તમને એવું થાય કે બહુવિધ વર્ગીકરણ કોને કહેવાય, બહુવિધ વર્ગીકરણ। તો બહુવિધ વર્ગીકરણ એમ કહેવા માંગે છે કે આપણે ખાસ કરીને માહિતીના અભ્યાસ હેઠળ એકમના એક કરતા વધુ ગુણધર્મને ધ્યાનમાં રાખીને માહિતીનું વર્ગીકરણ કરવામાં આવે બરોબર, એક કરતા વધુ ને ગુણધર્મને આધારિત, તો એને શું કહેવામાં આવે છે, બહુવિધ વર્ગીકરણ। તો આપણે સૌ પ્રથમ આપણે સાદા વર્ગીકરણ વિશે આપણે એક દાખલો ગણીએ અને જોઈએ, તમને ખ્યાલ આવે ઓકે સ્ટુડન્ટ। તો તમે જોજો સાદા વર્ગીકરણ વિશેનો દાખલો। અમદાવાદ જિલ્લાની ઉદાહરણ 18 છે। અમદાવાદ જિલ્લાની કોઈ સહકારી બેંકની વિવિધ શાખામાં કર્મચારીનો અભ્યાસ કરવામાં આવતા આ મુજબની માહિતી મળી। બેંકમાં કુલ 20 સિક્યુરિટી કર્મચારી, 30 પટ્ટાવાળા, 40 ક્લાર્ક અને 8 મેનેજર હતા। આ માહિતીના વર્ગીકરણને કોષ્ટકમાં દર્શાવો। જો અહીંયા તમને ખબર પડશે કે 20 સિક્યુરિટી બરાબર છે, ત્યાર પછી 30 પટ્ટાવાળા, 40 ક્લાર્ક અને 8 મેનેજર। જો આ સંખ્યાને તમારે જોવાની છે કે આ આ ચેપ્ટરમાં પહેલા તમારે ગુણધર્મ જ્યારે કોષ્ટક તમે બનાવતા હો ત્યારે સ્ટુડન્ટ સૌ પ્રથમ તમારે નક્કી કરવાનું કે આ કેના વિશેની વાત છે, તો કે અમદાવાદ જિલ્લાની કોઈ સહકારી બેંકની વાત છે, એમાં શાખામાં બેંકની વિવિધ શાખામાં કર્મચારીઓનો અભ્યાસ કરવામાં આવતા એની માહિતી મળી। તો કે બેંકમાં કુલ ટોટલ છે ને આ જે અમદાવાદ જિલ્લાની કોઈ સહકારી બેંક હતી એમાં સિક્યુરિટી કર્મચારી ટોટલ કેટલા હતા, તો કે 20, પટ્ટાવાળા કેટલા હતા, તો કે 30 અને ક્લાર્ક કેટલા હતા, 40 અને મેનેજર કેટલા છે, તો કે 8। આને આપણે વર્ગીકરણને કોષ્ટકમાં આપણે કોષ્ટક સ્વરૂપમાં આપણે દર્શાવવાનું છે। તો પહેલા તમારે ટાઇટલ આપવાનું આન્સર લખતી વખતે, અમદાવાદ જિલ્લાની સહકારી બેંકની વિવિધ શાખાના કર્મચારીઓનો દરજ્જો દર્શાવજો। આમાં દરજ્જો છે, એક છે સિક્યુરિટીની વાત છે, પટ્ટાવાળાની વાત છે, ક્લાર્કની વાત છે અને મેનેજરની વાત છે। તો આપણે આ જે છે એ ખાસ કરીને દરજ્જાની વાત છે, તો પહેલા વહેલા આપણે દરજ્જોનો ટાઇટલ આપશું, કર્મચારીનો દરજ્જો અને કર્મચારીની સંખ્યા બરોબર। તો પહેલા આવું ટાઇટલ આપી દેવાનું, ત્યાર પછી હવે આપણને શું મળે છે, તો કે પહેલા વેલા કર્મચારીનો દરજ્જોમાં ક્યાં ક્યાં કર્મચારીઓ છે, તો કે પહેલા વેલા સિક્યુરિટી, સિક્યુરિટી કર્મચારી બરોબર, ત્યાર પછી કયો છે, ત્યાર પછી પટ્ટાવાળા, ત્યાર પછી ક્લાર્ક,
त्यार पछी मैनेजर अने कुल छे बराबर सिक्योरिटी कर्मचारी के जो एक ज आपणे सादु वर्गीकरण विषय એટલે એક જ ગુણધર્મ આપ્યો છે દરજા વિશેની વાત છે એટલે ડાબી બાજુ આપણે દરજો લખ્યો અને આ કર્મચારીની સંખ્યા તો કે કુલ સિક્યુરિટી કેટલા છે તો કે 20 છે એટલે 20 લખ્યા પટ્ટાવાળા કેટલા છે તો કે 30 એટલે આપણે 30 લખીએ છીએ ત્યાર પછી ક્લાર્ક કેટલા છે તો કે 40 ત્યાર પછી મેનેજર કેટલા છે તો કે 8 ત્યાર પછી આપણે શું કરવાનું છે બધાનો ટોટલ કરવાનો 0 8 ના 8 ત્યારે દાખલા ગણશો ઈ કેવો છે તો કે બહુવિધ વર્ગીકરણ વિશેની વાત કરશો અને એ આના પછી તમે લખજો એક જ જો અમદાવાદ જિલ્લાની કોઈ સરકારી બેંક વિશેની વાત કરી એમાં ખાસ કરીને સિક્યુરિટી કેટલા છે તો કે 20 પટ્ટાવાળા છે તો કે 30 ક્લાર્ક 40 અને સાદુ વર્ગીકરણ કહેવાય છે એટલે આપણે શું કરીએ છીએ કુલ તો આના પછી હવે આપણે દાખલો ભરીશું બહુવિધ વર્ગીકરણ વિશે હવે સ્ટુડન્ટ્સ નવો દાખલો જોઈએ એમાં બહુવિધ વર્ગીકરણ વિશે આપણે સાદા વર્ગીકરણ વિશે તો ભાઈ ના તમને ખ્યાલ આવી ગયો હવે આપણે બહુવિધ તો એનો દાખલા રકમ તમે લખજો સાથે અમદાવાદ ઉદાહરણ 19 છે હું અમદાવાદ જિલ્લાની એક સહકારી બેંકની વિવિધ શાખાઓના કર્મચારીઓ વિશે અભ્યાસ કરતા એમ માલુમ પડ્યું કે કર્મચારીઓમાં 20 સિક્યુરિટી કર્મચારીઓ હતા અને એમાં 6 કર્મચારી સ્ત્રી કર્મચારીઓ હતી 30 પટ્ટાવાળામાં 10 સ્ત્રીઓ હતી જ્યારે 40 ક્લાર્કમાંથી 25 સ્ત્રીઓ હતી અને 8 મેનેજર માટે 3 સ્ત્રી હતી આ માહિતીને યોગ્ય કોષ્ટક દ્વારા રજૂ કરો સ્ટુડન્ટ્સ આ કોષ્ટક રચનાના દાખલાઓમાં આખું માઇન્ડ અને ટેલેન્ટ વાળી વસ્તુ છે જેમાં તમારે જાતે માનસિક રીતે તમારે વિચારવાનું રહેશે હું એમ કહું એક ઉદાહરણ આપું કે કુલ 10 વ્યક્તિઓ છે એમાંથી 3 સ્ત્રીઓ છે તો હું બસ આટલું વાત કરીને મૂકી દઉં તો તમારે જાતે વિચારવાનું છે કે 10 વ્યક્તિઓ તો દરકીને એમાં મેં 3 સ્ત્રી બોલ્યો તો બાકીના કેટલા હશે પુરુષો 7 આ રીતના આ દાખલાઓ આ રીતના હશે એ તમારે અમુક વસ્તુ જાતે વિચારવાની હશે હું એમ કહું કે મેનેજર છે ટોટલ 10 મેનેજર છે એક બેંકમાં હું એમાં કહું કે 4 પુરુષો છે તો તમારે સમજી લેવાનું કે બાકીની 6 સ્ત્રીઓ હશે ટોટલ 10 મેનેજર છે તો મેનેજરમાં 4 પુરુષો તો બાકીની 6 સ્ત્રીઓ તો આ રીતના તમારે સમજવાનું તો આ દાખલામાં રકમ લખજો તેમાં 6 સ્ત્રીઓ કર્મચારીઓ હતી 30 પટ્ટાવાળામાં 10 સ્ત્રીઓ હતી 40 ક્લાર્કમાંથી 25 સ્ત્રીઓ હતી અને 8 મેનેજરમાંથી 3 સ્ત્રીઓ હતી આ માહિતીને યોગ્ય કોષ્ટક દ્વારા રજૂ કરો તો આ દાખલામાં તમને શું કહેવા માંગે છે શું કહે છે તો આ દાખલામાં એક તો હોદો પણ છે અને સાથે સાથે જાતિ પણ છે બરોબર તો તમારે પહેલા વહેલા તમારે પાઠ પાડી નાખવાના આમાં કોની કોની વાત કરી હોદો અને જાતિ ગુણધર્મો ક્યાં ક્યાં હોઈ શકે વૈવાહિક દરજ્જો છે પછી પરણિત વૈવાહિક દરજ્જાના બે નામ એના બે પ્રકાર પડે એક પરણિત અને એક અપરણિત જાતિના બે પ્રકાર પડે પુરુષ અને સ્ત્રી બરોબર હોદો હોય તો હોદાનો એક પ્રકાર પડે ટોટલી તો આ રીતના તમે દાખલા હોય તો આ દાખલામાં આન્સર પહેલા લખવાનો એમ લખવાનું ટાઈટલ ટાઈટલનો અડધો માર્ક હોય ટોટલ 3 થી 5 માર્કમાં દાખલો પૂછાય છે 3 થી 4 માર્ક 4 માર્કનો તો ફાઇનલ પૂછાય છે એટલે એ મુજબ તમારે દાખલાની ગણતરી રાખવાની રહેશે પહેલા ટાઇટલ આપવાનું અમદાવાદ જિલ્લાની સહકારી બેંકની વિવિધ શાખામાં કર્મચારીનો દરજ્જો દર્શાવતું કોષ્ટક એવું ટાઇટલ આપ્યા પછી ત્યાર પછી તમારે શું કરવાનું છે તો કે એક બાજુ આપણે કર્મચારીનો દરજ્જો રાખીએ કર્મચારીનો દરજ્જો એવું ટાઇટલ આપો કર્મચારીનો દરજ્જો બરોબર ત્યાર પછી જાતિ જાતિના બે પ્રકાર રહ્યા એક પુરુષ છે અને એક સ્ત્રી છે બરોબર અને ત્યાર પછી આવશે કુલ બરોબર આ રીતના તમને બહુવિધ કહેવામાં આવે આવા કોષ્ટકને બહુવિધ એક કરતા વધુ દરજ્જોની વાત કરીએ ઓલા દાખલામાં કેવું હતું સાદા વર્ગી દરજ્જો એની સામે સંખ્યા દરજ્જો એની સામે સંખ્યા
પુરુષ કે સ્ત્રી આ તો પુરુષ અને સ્ત્રીની વાત કરી તો પહેલા વેલા આપણે દરજ્જો ક્યાં ક્યાં છે એના વિશે કર્મચર વીસ સિક્યુરિટી એટલે પહેલા વેલા આપણે લખીએ સિક્યુરિટી ત્યાર પછી બીજો જે છે દરજ્જો એક આ સિક્યુરિટી દરજ્જો ત્યાર પછી પટ્ટાવાળા ત્યાર પછી આપણે ક્લાર્ક त्यार पची छे मैनेजर अने त्यार पची आपने कुल बराबर आटली वस्तु छे तो अबे आपने लगता जाए अबे जे आ दाखला नी विशेषता शुं छे जेम रकम वाचिए ई मुजब तमारे दाखलो गणवानो रहेशे हवे जो टोटल कर्मचारी कुल कर्मचारी मां 20 सिक्युरिटी एटले सिक्युरिटी टोटल 20 छे એમ કહેવા માંગે 20 લઈને અને તેમાં એટલે એની અંદર અને તેમાં 6 સ્ત્રી છે એટલે જો અહીં 6 લખ્યા તો 20 માંથી 6 છે તો 14 બાકીના તમને આ રીતના મળશે બરોબર ડાયરેક્ટ તમને 14 નથી આપ્યા મેં તમને કેમ ઉદાહરણ આપ્યું એના લઈ કે 6 20 કુલ સિક્યુરિટી છે એમાંથી 6 સ્ત્રી છે તો બાકીના તમારે જાતે પુરુષ લખી લેવાના ત્યાર પછી શું કીધું 30 પટ્ટાવાળા ટોટલ 30 પટ્ટાવાળા છે અને તેમાં 10 સ્ત્રીઓ છે તો આપણે 10 લખી તો બાકીના તમારે 20 જાતે લખવાનું પૂરું છે તો જ્યારે 40 ક્લાર્કમાંથી આ ટોટલ 40 ક્લાર્ક છે એમાંથી 25 સ્ત્રીઓ છે તો એ 25 લખ્યા તો બાકીની બાકીના 15 કેવા હશે પુરુષો હશે 40 માંથી 25 બાદ કરો તો 15 આ રીતના તમારે મળી જશે તો અને 8 મેનેજર છે કુલ કેટલા છે 8 મેનેજર છે આમાંથી 3 સ્ત્રી છે તો બાકીના 5 કેવા થશે પુરુષો આ રીતે આપણો દાખલો સાચો છે કે ખોટો છે આ પુરુષોનો ટોટલ કરવાનો સ્ત્રીનો ટોટલ કરવાનો અને આમ બેનો ટોટલ મળી જાય તો આપણો દાખલો સાચો 5 ને 10 14 છોકરો વધી 1 2 એટલે 4 5 એટલે 54 અહીં આવ્યા પછી 6 ને 5 11 3 14 વધી 1 ને 2 ને 2 4 આ 44 આવ્યા બરોબર ત્યાર પછી આનો ટોટલ કરીએ 8 3 ને 2 5 ને 4 9 98 આ બાજુનું ટોટલ કરો 4 ને 4 8 અને 5 ને 4 9 એટલે 98 98 આવી ગયા તો આપણો દાખલો આ સાચો છે બરોબર સ્ટુડન્ટ તો તમને ખ્યાલ આવી ગયો હશે અને આ રીતના તમારે લખવાનું રહેશે અને તમને સમજાઈ ગયો હશે ત્યાર પછી આપણે નેક્સ્ટ દાખલો જોઈશું હવે આપણે ઉદાહરણ 20 જોઈએ આગળ જોઈએ રકમ લખજો પહેલા સૌપ્રથમ હું રકમ લખાવું અમદાવાદ જિલ્લાની એક સહકારી બેંકની વિવિધ શાખાઓના કર્મચારી વિશે અભ્યાસ કરતા એમ જાણવા મળ્યું કે 20 સિક્યુરિટી કર્મચારીમાંથી 7 પુરુષો પરિણીત હતા અને તેમાં 6 સ્ત્રીઓ પૈકી 4 સ્ત્રીઓ પરિણીત હતી પટ્ટાવાળા તરીકે કાર્ય કરતા કુલ 20 પુરુષોમાંથી 12 પુરુષો પરિણેલા હતા જ્યારે 10 સ્ત્રી પટ્ટાવાળા અપરિણીત હતી 40 ક્લાર્કમાંથી 25 સ્ત્રીઓ હતી અને તેમાંથી 12 સ્ત્રીઓ યોગ્ય કોષ્ટકમાં રજૂ કરો સ્ટુડન્ટ સૌ પ્રથમ તમારે આ દાખલો કેવો છે જો સૌ પ્રથમ પેલા પેલો જે દાખલો ગણ્યો એ સાવ સાદા હોતો જઈપો હતો અને સામે સંખ્યા બીજો જે દાખલો ગણ્યો હોદ્દો દાઈપો તો સાથે જાતિ પુરુષો અને સ્ત્રીઓ આ દાખલામાં શું કીધું તો હોદ્દો તો આપ્યો છે જાતિ પુરુષો અને સ્ત્રી અને સાથે સાથે પરિણીત અને અપરિણીત એટલે બહુવિધ કોષ્ટક કહેવાય આને બરોબર એક કરતા વધુ પણ એની અંદર પણ વિશેષ એટલે આઈએમપી દાખલો એટલા માટે કહી શકાય કે આમાં બધું જ આવી જાય છે સ્ટુડન્ટ પહેલા દાખલામાં નક્કી કરવાનું કે આ દાખલામાં શું કીધું છે તો કે પુરુષો પેલા હોદાની વાત કરી છે પટ્ટાવાળા ક્લાર્ક બરોબર છે સિક્યુરિટી અને મેનેજર આ ચારની વાત કરી સાથે સાથે પુરુષ અને સ્ત્રીની વાત કરી સાથે સાથે પરિણીત અને અપરિણીત તો પહેલા વહેલા તમારે ટાઇટલ શું આપવાની છે તો કે અમદાવાદ જિલ્લાની વિવિધ શાખાઓ બેંકના વિવિધ શાખાઓના બરોબર છે વિવિધ શાખાઓના જાતિ અનુસાર અને હોદ્દો અનુસાર વૈવાહિક દરજ્જો અનુસાર કોષ્ટક દર્શાવતું પત્ર બરોબર છે કોષ્ટક આપણું આ તો એવું ટાઇટલ આપી અને ત્યાર પછી તમારે લખવાનું છે આ દોરી લેજો તમે રકમ પણ લખજો અને દોરી લેજો હવે હું તમને સમજાવું આપણે આગળ વધીએ
सौ प्रथम कर्मचारी नो दरजो जाति मा पुरुष ने स्त्री बराबर पुरुष केवा छे अपणित पण छे पणित पण छे ने कुल आपे लखवानुं स्त्रीओ पण अपणित पणित अने कुल अने त्यार पछी कुल मा अपणित पणित अने कुल बराबर छे तो आ रीतना तमारे दर्शावानुं छे के सिक्योरिटी पट्टावाळा क्लार्क मैनेजर अने कुल बराबर जो पहला वाला विचारजो शुं कीधुं छे 20 सिक्योरिटी कर्मचारीओ माथी तो के टोटल केटला सिक्योरिटी छे तो के 20 એટલે અહીંયા 20 લખ્યા મે ત્યાર પછી એમાં 7 પુરુષો પૌણિત હતા 7 પૌણિતની અંદર 7 જોજો ઈ આપ્યું છે 7 પુરુષો પૌણિત હતા એમાં અને તેમાં 6 સ્ત્રીઓ પૈકી એટલે 6 સ્ત્રીઓ પણ આપી દીધી છે એમાં 4 સ્ત્રીઓ જે છે પૌણિત હતી તો બાકીની 2 આ રીતના તમને મળશે જો બાકીની 2 આ રીતના મળી અપૌણિત બાદ બાકી કરી 20 માંથી 11 જાય તો કેટલા થાય 9 એ પણ તમને આ રીતના મળ્યા બરોબર છે હવે તમારે વિચારવાનું છે કે જો આ રીતના તમને મળશે 7 ને 2 9 7 ને 4 11 અને 14 અને 6 કેટલા થાય 20 ઓકે સ્ટુડન્ટ ખ્યાલ આવ્યો તમને કે 20 માંથી જો આ 6 હતા તો આ 14 મળી ગયા બાદબાકી કરીને બરોબર ત્યાર પછી તમને શું મળ્યું તો કે 9 માંથી આ 6 છે તો 6 માંથી 4 જઈ તો કેટલા થયા 2 થયા 7 ને 2 9 આ રીતના તમને મળી ગયા 7 તો તમને મળેલા જો 7 પુરુષો અપરણિત હતા તો 14 માંથી 7 જઈ તો આ 7 પણ થયા બરોબર છે તો આ પહેલી લાઈન કમ્પ્લીટ થઈ એટલે પહેલી લાઈન આ રીતના વિચારવાની છે લોજિક થી ત્યાર પછી આપણે આગળ વિચારીએ ત્યાર પછી આ પહેલું કામ પૂરું થયું સિક્યુરિટીનું ત્યાર પછી પટ્ટાવાળા તરીકે કાર્ય કરતા 20 પુરુષોમાંથી પટ્ટાવાળા તરીકે કાર્ય કરતા જો ઘાટી લાઈનમાં મેં લખ્યું છે તમને ખ્યાલ આવે આ આપેલી વસ્તુ છે કે 20 પુરુષોમાંથી 12 પુરુષો પણેલા હતા 20 માંથી મેં 12 લખ્યા તો બાકીના બાદ બાકી કરીને મળ્યું છે આ બાદ બાકી કરીને મળે છે 20 માંથી 12 જેરો કેટલા થાય 8 જો 12 પુરુષો જ્યારે 10 સ્ત્રી પટ્ટાવાળા અપણિત હતી તો અપણિત ની અંદર હું લખું છું જો 10 સ્ત્રી પટ્ટાવાળામાં અપણિતમાં મેં લખ્યા 10 10 અને 8 એટલે કેટલા થયા આ 18 બરોબર છે ટોટલ પણેલાની કઈ વાત જ નથી બધી અપણિત જ હતી તો આ 0 10 વત્તા 0 બરાબર કેટલા થયા 10 20 વત્તા 10 એટલે આ 30 30 માંથી 12 જાય 18 આ રીતના તમારે બાદ બાકી કરીને આખી લાઈન મળી જશે આ વસ્તુ ઘાટી લાઈન મે જે રીતે લખી છે એ આપેલી છે સ્ટુડન્ટ્સ એ રકમ તમને આપી દીધું છે એ આપણને મળી ગયું છે અને આ જે બાદબાકી કરીને મેળવી છે એ મે રાઉન્ડ કર્યું કે જેથી તમને ખ્યાલ આવે બરાબર હવે આગળ ની વાત કરીએ ક્લાર્ક 40 ક્લાર્ક માંથી ટોટલ 40 ક્લાર્ક છે કહી દીધું પુરુષ છે કે સ્ત્રી છે એવું કઈ નથી કીધું ટોટલ 40 ક્લાર્ક એટલે સ્કૂલની અંદર લખું છું 40 ક્લાર્ક એમાંથી 25 સ્ત્રીઓ હતી જો 40 માંથી 25 સ્ત્રીઓ જ કીધું એ પણી છે કે અપણી છે 40 માંથી આ સ્ત્રીના ખાનામાં 25 જે છે આપી દીધું જો 25 સ્ત્રીઓ હતી અને તેમાંથી એટલે એની અંદર જ હજી ઊભા રહે છે એની અંદર જ તેમાંથી 12 સ્ત્રીઓ પણિત જો 12 સ્ત્રીઓ પણિત લઈ ગયો બરોબર તો 25 માંથી 12 જે તો 13 આ આપણને બાદ બાકી કરીને મળ્યા બરોબર છે સ્ટુડન્ટ 40 હવે હવે તમારે જોજો વિચારજો કે 12 સ્ત્રીઓ પરણિત હતી ઈ મળી ગયું તમને 13 મળી ગયા પછી 40 માંથી 25 જાય તો 15 આ તમને બાદ બાકી કરીને મળી ગયા બરોબર ત્યાર પછી તમને આખી લાઈન તમે વિચારશો એટલે તમને ખ્યાલ આવી જશે કે 40 લાખ માંથી 25 સ્ત્રીઓ આપણને મળી ગઈ અને તેમાંથી 12 સ્ત્રીઓ પરણિત હતી એ પણ આપણને આપી દીધું તો બાકીની બાદ બાકી કરીને આ રીતના મળ્યા ત્યાર પછી જો 25 માંથી 40 માંથી 25 છે તો કેટલા થાય 15 બરોબર છે 7 ત્યાર પછી આપણને આ લાઈનમાં ખ્યાલ આવી ગયો ક્લાર્કમાં 7 પુરુષ પૌણિત હતા જો 7 પુરુષ ક્લાર્ક પૌણિત હતા એટલે 7 મેં લખ્યા જો 7 પુરુષ ક્લાર્ક પૌણિત હતા તો 15 માંથી 7 જાય તો 8 આ રીતના આ મળી ગયા એટલે આખી લાઈન તમને બાદ બાકી કરીને મળી જાય પછી ઓકે સ્ટુડન્ટ્સ ખ્યાલ આવ્યો બહુ સરસ મજા છે એકદમ તમારે ધ્યાનપૂર્વક અને સમજીને વિચારવું પડે જો તમે વિચારો નહીં
અને એમનો દાખલો તો તમને ખ્યાલ નહીં આવે પણ તમારે બે થી ત્રણ વાર તમારે આની ઉપર ગૂંથવું પડશે, એની અંદર તમારે વિચારવું પડશે અને આ દાખલો બે નહીં ત્રણ ત્રણ વાર તમારે દાખલો ગણવાનો છે આના દાખલો, પછી જ તમને આ દાખલો ખ્યાલ આવશે મગજમાં. જો હવે આપણે આગળ વધીએ મેનેજરોમાં, ક્લાર્ક નું કામ પૂરું થયું બરોબર, આ ક્લાર્ક ની વસ્તુ આપણે પૂરી થઈ, હવે આપણે મેનેજરોમાં આવ્યા. હવે જો સાંભળો, કુલ આઠ મેનેજરો છે, કુલ જો આ લખ્યું છે કુલ આઠ મેનેજરો માંથી, આઠ મેનેજરો ટોટલ આઠ આપણે લખ્યા, આઠ મેનેજરો માંથી ત્રણ સ્ત્રીઓ હતી. એટલે એમાં એમ કીધું આઠ મેનેજરોમાં પોણે કે અપણે નહીં, આઠ માંથી ત્રણ સ્ત્રીઓ હતી જે તમામ અપરણિત હતી. એટલે તમામે તમામ ત્રણે ત્રણ અપરણિત, એનો મતલબ કે અપરણેલી કોઈ નથી, એટલે જીરો, ત્રણ વત્તા જીરો બરોબર. ત્યાર પછી શું કીધું છે, જયારે પાંચ પરણિત પુરુષો મેનેજર હતા, પરણિત પાંચ પુરુષ મેનેજર, પુરુષ અને પરણિત મેનેજરો હતા, એટલે મેનેજરના ખાનામાં આપણે પાંચ લખ્યા, એનો મતલબ કે અપરણિત મેનેજર કોઈ નતું, પાંચ વત્તા જીરો બરાબર પાંચ બરોબર. તો આખી લાઈન ના થઈ ગઈ, જીરો વત્તા ત્રણ બરાબર જીરો, પછી ત્રણ આઠ માંથી ત્રણ છે તો બાકીના પાંચ, આ રીતના તમને મળી ગયા. ઓકે સ્ટુડન્ટ, અને હવે આપણે શું કરીશું, ટોટલ એટલે આ બાજુનો આ બાજુનો ટોટલ આપણે મળીએ તો આપણો દાખલો સાચો. આઠ ને સાત પંદર, પંદર ને આઠ ત્રેવીસ, બાર ને સાત ઓગણીસ, ઓગણીસ ને સાત છવ્વીસ, છવ્વીસ ને પાંચ એકત્રીસ, ત્યાર પછી આ બે નો સરવાળો કરીએ એટલે મળી જશે ત્રણ ને ચાર ને ત્રણ ને ચોપન, અને આનો સરવાળો એક થઈ જો ચાર ને પાંચ નવ, પાંચ ચૌદ ચૌદ, વધી એક ને એક બે ને બે ચાર પાંચ ચોપન બરોબર. પછી બે ને ત્રણ પાંચ ને ત્રણ આઠ, એક ને એક બે એટલે અઠ્યાવીસ, બાર ને ચાર સોળ, પછી છ ને પાંચ અગિયાર ત્રણ ચૌદ નો ચોગડો, વધી એક ને બે ને બે ચાર ચુમ્માલીસ, એટલે આ સરવાળો પણ થયે છે જો આઠ ને ચૌદ ચોગડો, વધી એક ત્રણ ને એક ચાર ચુમ્માલીસ, ત્યાર પછી આઠ ને નવ સત્તર, સત્તર ને એક અઢાર, બે વીસ, એકવીસ નો એકડો, બે ને એક ત્રણ ને બે પાંચ એકાવન, ત્રણ નવ ત્રણ બાર, બાર ને પાંચ સત્તર નો સત્તર, વધી એક ને બે ત્રણ ચાર સુડતાલીસ બરાબર, અને આ બે નો સરવાળો અઠાણું, અને આનો ટોટલ પણ થઈ જાય અઠાણું, ત્રણ ને બે પાંચ ચાર નવ અઠાણું બરોબર. સ્ટુડન્ટ ખ્યાલ આવી ગયો, તો તમે આખો વ્યવસ્થિત રીતે સમજી વિચારી અને લખજો બરોબર, જેથી તમને ખ્યાલ આવી જાય. સ્ટુડન્ટ તો તમને સમજાઈ ગયું હશે.